કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાર્ટ 3 રેસાથી કાપડ સુધી એમાં ભાગ 2 ભણીશું. પહેલા ભાગમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે કાપડ વિશે જોયું એમાં આપણને એ કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આ કાપડ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો સુતરાઉ, ઉની, કપાસ, રેશમ, બરાબર, અને સિન્થેટિક પણ હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ એ જોશું કે કપાસના તાંતણાનું કાતણ કેવી રીતે થાય. તો તમે કપાસના તાંતણાને જાતે બનાવવા પ્રયત્ન કરો, કરી શકો. પ્રવૃત્તિ 4, શું કરવાનું? તો એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વડ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. શું તમે તાંતણા બનાવી શક્યા? શું કરવાનું છે? જે તમે રૂને બાજુ પકડીને એને વાળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર ખેંચવાની શરૂઆત કરો. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતું કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાંતવું કહે છે. એટલે તમે તાંતણા કેવી રીતે બનાવી શકો? કાંતવાની ક્રિયા દ્વારા રેસા બનાવી શકાય, તાંતણા બનાવી શકાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાંતવું એટલે શું? તો કાંતવું એટલે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે. આ પ્રક્રિયામાં ઋણા જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે, એટલે કે જે ઋણનો જથ્થો છે એમાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને. કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથધરી છે, જેને તકલી પણ કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે કાંતવા માટે વપરાતું જે સાદું સાધન છે એને હાથધરી, જેને તકલી પણ કહે છે. શું કહેવાય? તકલી. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન છે ચરખો. એ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ ચરખાનો ઉપયોગ કોણ કરતું હતું પહેલાં? યાદ છે વિદ્યાર્થી મિત્રો કોઈએ? આપણા મહાત્મા ગાંધીજી. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? તો હાથથી કાંતવા માટે ચરખાનો પણ ઉપયોગ થાય છે, બરાબર. પેલું હાથધરી એને તકલી પણ કહે છે અને ચરખાનો ઉપયોગ થાય છે કાંતવા માટે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાંતણામાંથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એટલે કે ગાંધી બાપુએ જે વિદેશમાંથી આયાત થતું હતું, આયાત એટલે ત્યાંથી મંગાવવામાં આવતા, એ કાપડની જગ્યાએ જાતે જ હાથ વડે જે તૈયાર થયેલા તાંતણામાં છે એ તાંતણામાંથી કાપડ પહેરવા માટે બધાને પ્રોત્સાહિત કર્યા હતા. મોટાભાઈએ તાંતણાને કાંતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તાંતણાને તમારે કાંતવું હોય તો કાતણ યંત્રની જરૂર પડે છે, અને કાંત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. કાંતી લો તમે, ત્યારબાદ એમાંથી શું બનશે? તાંતણામાંથી કાપડ. હવે તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે. તમે તાંતણામાંથી કાપડ બનાવવું હોય તેની ઘણી બધી રીતો છે. તેમાંની મુખ્ય 2 રીત છે, એટલે વણાટ અને ગૂંથણ. જો વિદ્યાર્થી મિત્રો, તાંતણામાંથી કાપડ બનાવવા માટેની ઘણી રીતો છે, આપણે અહીંયા 2 રીતો જોવાની છે. એક વણાટ અને ગૂંથણ. તમે નામ સાંભળેલું જ હશે અને અમુકના ઘરોમાં હાથથી વણાટ અને ગૂંથણ થતું હોય છે, તમે જોયેલું પણ હશે. તો હવે આપણે એ જોશું વણાટ અને ગૂંથણમાં શું આવે છે. વણાટ એટલે વીવિંગ. પ્રવૃત્તિ 2માં તમે નોંધ્યું હશે કે તાંતણાના 2 જૂથોની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના 2 જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે. યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો, વણાટ એટલે શું?
जे पद्धति द्वारा तातणाना बे जूथ एक साथ गोठवाईने कापड़ बनावे है तेने वणाट कहेवाय छे। चालो कागळनी केटलीक पट्टीओने वणवानी कोशिश करिए। प्रवृत्ति पांच, जुदा जुदा रंगनी कागळनी बे सीट लो, बन्नेमांथी 30 सेमी लंबाई ने तेटली ज पहोळाई धरावतो चोरस कापी लो। हवे बन्ने सीटने बराबर अर्धी गढ़ी करो अने आकृति 3.12 में दर्शाया मुजब एक सीट पर तथा 3.12 बी में दर्शाया मुजब बीजी सीट पर रेखाओ दोरो। बन्ने सीट ने तूटक रेखाओं थी कापी आवी रीते तूटक रेखाओं थी कापी लो अने पछी घड़ी लो, घड़ी खोलो। आकृति 3.12 सी हवे तमे आ जुओ માં દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી સીટમાં વણી લો। જો આ રીતે બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ આકૃતિ 3.12 ડીમાં દર્શાવેલી છે। તમે આ વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ કરી શકો છો, જેમાં એક પછી એક ઘડી ગોઠવવાની હોય છે બરાબર, અને તમે આ રીતનું પછી બનાવી શકો છો જે તમે કાપડ જેવું તમને લાગે છે બરાબર, પણ આ એ કાગળની ઘડીઓથી બનાવ્યું છે। આવી જ રીતે તાતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે, એટલે આવી જ રીતે તાતણાના જે બે જૂથ હોય છે એનાથી કાપડ બને છે। જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાતણા ખૂબ જ પાતળા હોય છે। કાપડનું વણાટ સાળ ઉપર કરવામાં આવે, યાદ રાખજો મિત્રો, કાપડનું વણાટ શેની ઉપર કરવામાં આવે છે, સાળ ઉપર। સાળ એ હાથથી ચાલે એવી અથવા વીજળીથી ચાલતી હોય છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા, આને શું કહેવાય, હાથસાળ। હવે છે ગૂંથણ એટલે કે નીટિંગ। તમે ક્યારે નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? શિયાળામાં પહેરો છો ને સ્વેટર, તે સ્વેટર કેટલું જાડું હોય છે, તે કેવી રીતે બને છે? તો ગૂંથવામાં એક જ જાતના તાતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય, એક જ જાતના તાતણાનો। તમે 3.14 તમે આ રીતે જોઈ શકો છો ગૂંથણની ક્રિયા। શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારે તાતણો ખેંચ્યો છે? શું થાય છે, એક તાતણો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકલતું જાય છે, તમે ખેંચ ખેંચ કરો તો બધું નીકળી જાય। અમુક સ્વેટરમાં પણ તમે એવું જુઓ છો, એક તાતણો ખેંચી લો એટલે આખું સ્વેટર ખુલી જાય। મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે, હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે। વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે। વણાટ અને ગૂંથણ ક્યાં વપરાય? તો કાપડની બનાવટમાં, અને આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો એટલે કે પહેરણોમાં થાય છે। હવે અહીંયા છેલ્લું છે આપણને કાપડના મટીરિયલનો ઇતિહાસ। તો શું ઇતિહાસ છે આપણા કાપડના મટીરિયલનો એ જોઈશું। તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા। પહેલાંના સમયમાં તો આવી કોઈ પ્રક્રિયા થતી નહોતી, એ લોકો એનાથી અજાણ હતા, તો એ લોકો શેનો ઉપયોગ કરતા? તો એ સમયે વૃક્ષની છાલ, મોટા પાંદડા અને પ્રાણીઓનું ચામડું અથવા તો તેમની રૂવાટીનો ઉપયોગ શરીરને અથવા પોતાને ઢાંકવા માટે કરતા। લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ એટલે કે થોડો વર્ષો પછી, હજારો વર્ષો પછી પરિવર્તન આવ્યું લોકોમાં, અને હવે લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા એટલે કે ખેતી કરતા થયા। કોમળી કૂંપળો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા। હવે લોકો શું કર્યું? તો કૂંપળો જે હોય નાની નાની અને ઘાસ એને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા। ત્યારબાદ વેલાઓ અને પ્રાણીઓની રૂવાટી કે વાણને એકબીજા સાથે વીંટાણીને લાંબા તાતણા બનાવવામાં આવતા, તેમાંથી કાપડ વણવામાં
આવતું, એટલે કે પછી લોકો શું કરવા માંડ્યા, વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાતણા બનાવવામાં આવતા અને તેમાંથી કાપડ બનતું. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. પહેલાંના સમયમાં લોકો ગંગા નદીના કિનારે જે કપાસ ઉગાડવામાં આવે છે એમાંથી કપડું બનાવતા. સણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. સણ પણ એક એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે સણ પણ ઉગાડવામાં આવતો. ચલા વિદ્યાર્થી મિત્રો, ઇજિપ્ત છે જે નાઇલ નદીની કિનારે, ત્યાં કપાસની સાથે સણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં નહોતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. શેની શોધ પછી? સોયની શોધ પછી કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયો, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે? જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં? કેવી રીતે તાતણા બને, તાતણા રેસામાંથી બને છે અને તાતણામાંથી કાપડ બને છે. રેસાઓ ક્યાંથી મળે આપણને? તો એ તો આપણે જોયું. ક્યાં ક્યાંથી? ઊની, એટલે કે ઊનમાંથી, રેશમમાંથી, બરાબર. ત્યારબાદ અલગ અલગ આપણે સિન્થેટિકમાં પણ જોયા. હવે આપણે એ જોશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્વાધ્યાય આપેલું છે જે તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને તૈયાર કરવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જોશું. નીચેના રેસાઓને કુદરતી અને સિન્થેટિકમાં વર્ગીકૃત કરો. તો કુદરતી કયા? તો પહેલા ભાગ કુદરતીનો, આ બાજુ સિન્થેટિક. તો કુદરતીમાં કયા આવશે વિદ્યાર્થી મિત્રો? ઊન, સૂતર, રેશમ અને સણ. સિન્થેટિકમાં શું આવશે? નાયલોન અને પોલિએસ્ટર. ઓકે, ખરા ખોટા? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તાતણા રેશમમાંથી બનાવાય છે. સાચું કે ખોટું? તાતણા રેશમમાંથી બનાવાય. શેમાંથી બને? રેસામાંથી બને, એટલે ખોટું. કાંતું એ રેસા બનાવવાની પ્રક્રિયા છે. કાંતું એ શું બનાવવાની પ્રક્રિયા છે? રેસા. તો કાંતવાથી શું બને? તાતણા બને, રેસા ના બને. શું બને? તાતણા, એટલે એ પણ ખોટું. નારિયેળનું બહારનું આવરણ એ સણ છે. સાચું. કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહેવાય. આપણે જોયું ને, કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? પિંજણ. એ પણ સાચું. તાતણાના વણાટથી કાપડ બને. હા, તમે તાતણાનો વણાટ કરો પછી શું બનશે? કાપડ. વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવાય છે. રેશમ ક્યાંથી મેળવે? એ આપણે હમણાં જોયું, બરાબર. તો જે પ્રાણીઓમાંથી, બરાબર, સૂતર, ઋણ, રેસણ આપણે જોયું, તેમાંથી વનસ્પતિના પ્રકાંડમાંથી શું બને છે? તો એ સણ જે છે એ પ્રકાંડમાંથી મેળવાય. શું? સણ, એટલે આ ખોટું. પોલિએસ્ટર એ કુદરતી રેસા છે. હા, તમે જાણો છો શું છે? રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલું, એટલે કે સિન્થેટિક છે, સિન્થેટિક રેસા છે, એટલે આ પણ ખોટું. વનસ્પતિના રેસા ખાલી જગ્યાને ખાલી જગ્યામાંથી મેળવાય. તો વનસ્પતિના રેસા શેમાંથી બને વિદ્યાર્થી મિત્રો? સૂતર અને સણ. શું આવશે અહીંયા? સૂતર અને સણ. પછી ખાલી જગ્યાને ખાલી જગ્યા પ્રાણી જ રેસા છે. તો રેશમ અને ઊન પ્રાણી રેસા છે. કોણ? રેશમ અને ઊન.
પછી છે ચોથો સવાલ, કપાસ અને શણને વનસ્પતિના કયા ભાગમાંથી મળવાય? તો કપાસ એક ખેતરમાં એના જે છોડ છે કપાસના છોડના ઉપરનો ભાગ, આપણે જોયું ને લીંબુ જેવો આકાર હોય છે એટલે ફળ ફળ કહેવાય છે, જેનામાંથી કપાસ મેળવાય છે. અને શણ ક્યાંથી મળે? તો વનસ્પતિના કયા ભાગમાંથી? પ્રકાંડ ભાગમાંથી. શણ ક્યાંથી મળે છે? વનસ્પતિના પ્રકાંડમાંથી. અને કપાસ ફળમાંથી, યાદ રહી ગયું, કપાસ ફળમાંથી અને શણ વનસ્પતિ, વણ વનસ્પતિના પ્રકાંડમાંથી. નારિયેળના રેસામાંથી બનતી કોઈ બે વસ્તુના નામ લખો. આ તમારી જાતે વિચારો, એવા નારિયેળના રેસામાંથી કઈ બે વસ્તુ બનતી હશે વિદ્યાર્થી મિત્રો? બરાબર. અને રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા, આ પણ તમે જાતો વિચારો કે રેસામાંથી તાંતણા બનાવવા માટે શું કરતા? તો કાંતવાની પ્રક્રિયા થતી. શું થતું? કાંતવાની. તો એ તમારે થોડીક વિસ્તારપૂર્વક લખવાનું છે અને સારા અક્ષર લખીને યાદ કરી નાખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.